તેમજ નગરપાલિકા મુંદ્રાને લેખિત રજૂઆત કરવામાં આવી છે। મુંદ્રાના ઐતિહાસિક એવા શાસ્ત્રી મેદાન ગદ્દાસર ગ્રાઉન્ડની છેલ્લા ઘણા સમયથી એકદમ ખરાબ હાલત થઈ જવા પામેલ છે, જે થકી અહીં રમત ગમત રમતા વોકિંગ માટે આવતા અને વિવિધ લોકરક્ષક દળની પરીક્ષાઓની તૈયારીઓ કરવા ફિઝિકલ ફિટનેસ દોડ માટે આવતા બાળકો યુવાઓ અને વડીલોને ગ્રાઉન્ડની ખરાબ પરિસ્થિતિને કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જે બાબતને ધ્યાને લઈ સ્થાનિક સામાજિક કાર્યકર હરેશભાઈ મોથારિયા તેમજ સ્પોર્ટ ક્લબ મુંદ્રાના રોકીભાઈ ચાવડા અશોકભાઈ શાહની તથા આગેવાનીમાં આજરોજ પ્રાંત અધિકારીને રૂબરૂ તેમજ લેખિતમાં શાસ્ત્રી મેદાન માટે ક્લસ્ટર ગ્રાન્ટમાંથી ફાળવાયેલ ₹3 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કરી મેદાનનું સમતીકરણ વૃક્ષારોપણ બેઠક વ્યવસ્થા તેમજ વિવિધ લક્ષી વિકાસકીય કાર્યો હાથ ધરી ગ્રાઉન્ડમેનને શાસ્ત્રી મેદાનની સાર સંભાળ રાખવા માટે જવાબદારી સોંપવામાં આવે એ માટે પ્રજાહિતના કાર્ય થકી રમત ગમત પ્રેમીઓ નગરજનોને વિકાસશીલ વિવિધ લક્ષી સુંદર રમત ગમત મેદાનનો ઉપયોગ કરવા મળી રહે એ માટે આજરોજ પ્રાંત અધિકારીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત કરવા માટે મુંદ્રાના ભરતભાઈ પાતારિયા શકિલભાઈ પણ હાજર રહ્યા હતા। હાલમાં કોરોના મહામારીને ધ્યાને લેતા આ રજૂઆત માટે મુંદ્રાના રમત ગમત પ્રેમીઓ સામાજિક રાજકીય અગ્રણીઓ વગેરે 111 લોકોની સહી સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટ બાય કિશન મહેશ્વરી મુંદ્રા। આપણે હાલમાં અમે લોકો પ્રાંત અધિકારી સાહેબ શ્રી પાસે મુંદ્રાના એક ઐતિહાસિક રમતગમતના મેદાન શાસ્ત્રી મેદાન માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। છેલ્લા ઘણા સમયથી અમે લોકો જોઈ રહ્યા છીએ કે મુંદ્રાનો આ રમતગમતનો જે મેદાન છે એ એકદમ ખસ્તા ખરાબ અને બદતર અને ભયંકર હાલતમાં ભાસી રહ્યું છે, જે થકી અહીંના લોકો રમતગમતથી પણ વંચિત થઈ રહ્યા છે અને બાળકો યોગા કસરતો કરતા હોય છે એ સાથે સાથે અહીંના યુવાઓ પણ પોતાની વિવિધ કોમ્પિટિટિવ સુરક્ષા દળોની એક્ઝામ માટે પોતાની ફિઝિકલ ફિટનેસની પણ તૈયારી કરતા હોય છે। એ લોકો આ ગ્રાઉન્ડની હાલત થકી આજે ખરેખર આ ગ્રાઉન્ડમાં જવા દેવા પણ નથી રહ્યા એવું કહી શકાય આપણે, તો એ બાબતની અમારી રજૂઆત કરી હતી। પ્રાંત અધિકારી સાહેબને અમે સ્પોર્ટ્સ ક્લબ વતી અમારા અશોકભાઈ શાહ સાહેબ અને મુંદ્રાના ક્રિકેટર અને રમતગમતના હૃદય સમા કહી શકાય એવા રોકીભાઈ ચાવડા અમે લોકોએ લેખિતમાં પ્રાંત અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આજથી 1.5 વર્ષ અગાઉ એક કાર્યક્રમ દરમિયાન અમે મુંદ્રા માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ પાસે મૌખિક અને લેખિત રજૂઆતો કરી હતી શાસ્ત્રી મેદાનના ડેવલપમેન્ટ માટે। એના પછી માનનીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબે પોતે ઇન્ટરેસ્ટ લઈ કરી અને ક્લસ્ટર ગ્રાન્ટમાંથી લગભગ 3 કરોડ જેવી માતબર રકમ શાસ્ત્રી મેદાનના વિકાસ માટે ફાળવી આપી છે, એ બદલ પણ અમે એમનો ધન્યવાદ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ। અને એ ગ્રાન્ટ જે અહીં ફાળવાયેલ છે તો અમે મુંદ્રાના નગરજનો રમતગમત પ્રેમીઓ અને સ્પોર્ટ ક્લબ હતી એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ સરકારશ્રી પાસે કે ગ્રાન્ટમાંથી તાત્કાલિક અસરથી વિકાસકીય કાર્યો હાથ ધરવામાં આવે। પ્રાંત અધિકારી સાહેબે ખૂબ જ પોઝિટિવ જવાબ આપ્યું, એમણે ખુદે રજૂઆતને લેટરને વાંચી કરી અને દરેક મુદ્દા ઉપર ઇન્ટરેસ્ટેડ થઈ કરી અને પોતે ખાતરી આપી છે કે જે કલ્સ્ટ્રલ લેવલની 3 કરોડની ગ્રાન્ટ છે એની પોતે તપાસ કરી લેશે અને એ ગ્રાન્ટ આપણી પાસે અહીંયા અવેલેબલ હશે તો એ ગ્રાન્ટમાંથી પણ તેઓ કામ કરાવશે। સાથે સાથે અમારી એ પણ રજૂઆત છે કે મુંદ્રા એક આંતરરાષ્ટ્રીય લેવલનું ઔદ્યોગિક હબ છે ત્યારે અહીં ઘણી બધી મોટી ખાનગી કંપનીઓ પણ અહીં આવી છે, તો એ લોકો ખાનગી કંપનીઓ પણ મુંદ્રાના સર્વાંગી વિકાસ માટે પોતે જાતે એક ઇન્ટરેસ્ટ લઈ કરી અને આવા બધા કાર્યોમાં પોતાના CSR ફંડ આપે અને મુંદ્રાનો તમામ ક્ષેત્રે ડેવલપ કરે એવું પણ અમે અહીંથી આશા અપેક્ષા રાખીએ છીએ।